ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થયો ત્યારે આ પ્રસંગે દેશ વિદેશના મહાનુભાવ સહિત અનેક ઉદ્યોગપતિઓ સામેલ થયા અહીં ટીવી થર્ટીના સંવાદદાતા અરૂણ શાહે ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ સાથે ખાસ વાતચીત કરી ગુજરાત સમિટ બે હજાર ચોવીસનો ઉદઘાટન સમારોહ સંપન્ન થયો છે ત્યારે ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના પંકજ બોરા આપણી સાથે ઉપસ્થિત છે તેમની પાસેથી આ અંગેનો અભિપ્રાય મેળવવાનો પ્રયાસ કરીશું પંકજભાઈ ટીવી થર્ટીન ગુજરાતી હકથી ગુજરાતીમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ પ્રશ્ન સમિટમાં ખાસ કરીને નરેન્દ્ર મોદીએ જે પ્રવચન આપ્યું અને ગુજરાતની ઇકોનોમી તેમજ અન્ય જે વાતો કરવામાં આવી ઉદ્યોગપતિઓએ જે જાહેરાત કરી છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો હવે સમય એવો આવી ગયો છે કે ભારત વિશ્વનો વિકાસનો એન્જિન બની રહ્યો છે સો જે પ્રાઇમ મિનિસ્ટર આપણે કીધા કે ભાઈ જે બધા સેક્ટરના જે કીધા કે ભાઈ ગ્રીન હાઇડ્રોજન સોલાર એનર્જી ઇલેક્ટ્રિક વેહીકલ્સ આ ને સ્ટાર્ટઅપ માટે જે વધુ એમનો એમ્ફેસિસ હતો આ પ્રમાણે કે આ બધા સેક્ટરો અમારી જે યંગ પોપ્યુલેશન છે ઇન્ડિયાની આ બધું ભેગો થઈને આવનવાળા પચીસ વરસ બહુ સરસ થવાના છે બહુ વિકાસ થવાનો છે અને ભારત એઝ એ

દર વખતે જેટલા ઇન્વેસ્ટમેન્ટના પ્રપોઝલ હતા આજે ગૌતમભાઈએ કીધું કે જેટલું અમે કમિટમેન્ટ આપ્યું હતું ગઈ વાઇબ્રન્ટમાં એનાથી અમે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યો છે ના આજે પણ ગૌતમભાઈ અડાની કીધું કે ભાઈ બે લાખ કરોડનો અમે નિવેશ કરીશું અંબાની ઇન્ડસ્ટ્રીયલ હાઉસ બીજા બધા ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં ઈચ્છા શક્તિ બતાવી છે આ પ્રમાણે ગુજરાત ફરી એકવારે લીડ લેશે અને ઇન્ડિયાને ત્રણ ડ્રિલિયન ત્રણ લાર્જેસ્ટ ઇકોનોમી બનવામાં સહકાર આપશે એટલે ગુજરાત સાહેબ કેવી રીતે ખાસ કરીને રોજગારીની કોઈ દ્રષ્ટિએ જોઈએ તો તેના પર શું અસર થશે આ બધા ઇન્વેસ્ટમેન્ટ આવવાના એ બધા બેસીક સેક્ટર્સ છે જે ઓટોમોબાઇલ છે ઇલેક્ટ્રિક વેહિકલ છે ગ્રીન એનર્જી છે સોલર એનર્જી છે આમાં બધામાં બહુ એમ્પ્લોયમેન્ટ જનરેટ થવાનો છે ધન્યવાદ તો આ હતા પંકજ વોરા કે જેઓ નેશનલ પ્રેસિડેન્ટ ઇન્ડો અમેરિકન જાપાન થશે છે મહત્વમાં સમગ્ર નહીં પરંતુ ગુજરાત સ્તરે પછી ભારતીય સ્તરે અને ભારત પછી હવે કહી શકાય કે વૈશ્વિક સ્તરે ગુજરાતનું નામ પણ રોશન થશે એવી ચોક્કસપણે સમિટ ની એ ફલશ્રુતિ રહી છે અરુણ શાહ સાથે રાહુલ જાદવ ટીવી થર્ટીન ગુજરાતી હબથી ગુજરાતી ગાંધીનગર